એકલા રહો છો તમે અત્યારે? બંને બાળક ને બેબી? બસ બે બાળકોનું હું એકલો જ રહીશ. અચ્છા, શું થયું એટલે તમારા પત્ની અત્યારે? મારા પત્નીનો મગજ ફરી ગયો, તો એ 3.5 વર્ષ જેવું થયું છે એ લોકો ચાલ્યા ગયા. અચ્છા, એટલે તમે અત્યારે તમારા બંને બાળક સાથે એકલા રહો છો અને તમે જાતે જ પૂરું કરો છો બધું? પહેલાં તમારો ફોન આવે તો અમારી હેલ્પલાઇન ઉપર. મારું નામ સિદ્ધરાજ સિંહ છે, અમે સર્વ સમત ફાઉન્ડેશન કરીને અમારી સંસ્થા ચલાવીએ. શું નામ છે તમારું? રાજેશભાઈ કાળુભાઈ ગોહિલ. અચ્છા, શું પરિસ્થિતિ હતી અત્યારે તમારે? પરિસ્થિતિ એ એટલે કે આ છોકરાનું જ્યારે ભરણ પોષણ કરી કામ નહીં કરી શકતો અને છોકરાનું થોડું પોષણ નહીં આપતી. અચ્છા, અને એકલા રહો છો તમે અત્યારે? બંને બાળક ને બેબી? બસ બે બાળકોનું હું એકલો જ રહીશ. અચ્છા, શું થયું એટલે તમારા પત્ની અત્યારે? મારા પત્નીનો મગજ ફરી ગયો, તો એ 3.5 વર્ષ જેવું થયું છે એ લોકો ચાલ્યા ગયા. અચ્છા, એટલે તમે અત્યારે તમારા બંને બાળક સાથે એકલા રહો છો અને તમે જાતે જ પૂરું કરો છો બધું? હા, મારા બંને બાળકો સાથે રહું, એકલો જ પૂરવાડું છું. શેનું કામ કરો છો અત્યારે તમે? સિલાઈ કામ કરો છો અત્યારે. સિલાઈ કામ કરો છો? ખાવા પીવાનું બધું તમે અત્યારે? હા, મારે જાતે બનાવવાનું રહીશ. જાતે બનાવો છો? તમારા ઘર પરિવારવાળા છે બધા? ઘર પરિવારવાળા છે પણ કોઈ સાથ ચકર દેતો નહીં. કેટલી ઉંમર તમારી આમ? મારા 40 વર્ષ થયા છે. 40 વર્ષ થયા. બેબી અત્યારે શેમાં ભણે છે? બેબી મારી 5મા ધોરણમાં ભણે છે, સરકારી સ્કૂલમાં. સરકારી સ્કૂલમાં. અને તમારો દીકરો છે? એને બાળ મંદિરમાં ભણે છે. બાળ મંદિર કરાવો છો 12 થી 3નો ટાઈમ? અને છોકરીને બપોરે 12:30-12 વાગે સ્કૂલ જાય, 6:30 વાગે લેવા જવાનું કહે છે. અચ્છા, તો અત્યારે તમે કામ મળે છે અત્યારે તમને? કામ મળે, થોડું થોડું મળે હાલે. મારું ગુજરાન ચાલે, અત્યારે 200-250 રૂપિયાનું કામ કરે છે, હાલું છે મારું ઘર. અચ્છા અચ્છા, એટલે અત્યારે તમારો કોઈ ઘર પરિવારનો પણ સપોર્ટ નથી અને તમે અત્યારે બંનેને આ રીતના મોટા કરો છો અને બધો ખર્ચ તમે જાતે બધું કરો છો? હા, મારી જાતે બધું કરો છો, કોઈ પરિવારનો સહકાર જ નથી મારી. સારું કહેવાય, પણ તમે માની જગ્યાએ પણ તમે પોતે આ રીતના સપોર્ટ કરો છો એ બાબતે. અમે લોકો તમને અત્યારે રાશન કીટની મદદ કરીશું અને તમારા દીકરીને જો સારું ભણતર ભણવું હોય તો અમારા મિત્રની સ્કૂલ છે અહીંયા તમારા નજીક વિસ્તારમાં છે, તો ત્યાં અમે એને એડમિશન લેવું હોય તમારે અંગ્રેજી મીડિયમની અંદર અને સારું ભણતર આપવું હોય તો અમને કહેજો, અમે 100%, 50% ફીસ માફ કરીને અમે સપોર્ટ કરીશું આપને. બાળકોનું ભણતર એક સારું થાય મારી ઈચ્છા છે એવી. અને મોટા થઈને તમને સપોર્ટ કરે કાલ ઉઠીને તો તમારે વધારે સારું રહેશે. હા, બસ પ્લીઝ, મારી ઈચ્છા છે બે બાળકો સારું ભણે. એટલે એક ભાઈ છે, એમને પોપરભાઈને એના વિડીયોને બધા જોઈને અમને ફોન કર્યો હતો અને તમારો હેલ્પલાઇન નંબર પર ફોન આવ્યો હતો કે ભાઈ આ રીતના એક ભાઈ છે અને એમના પત્નીને આ રીતના તકલીફ છે અને આ રીતની પ્રોબ્લેમ છે. હા, મેં વિડીયો જોયો હતો એટલે મેં એમને રિક્વેસ્ટ કરી હતી, મેં કીધું મારી મદદ થાય તો કહેજો કરે. એટલે માનસિક થઈ ગયા હતા તમારા વાઈફ? માનસિક એટલે મારું છોકરાને મારકૂટ કરે ને બધું, હું બહુ અતિશય એક બે વાર તો એની છાતી ચાલે ગયા, પછી ગોતવા ગયો તો ચડે ને પછી આનંદ હોઈ જાય ને પછી આમ નડિયાદ બાજુ હોઈ જાય ને પછી એક વાર તો હા હોઈ ગયો, તપાસ કરી પણ કોઈ પાછું આવ્યું નહીં. એટલે એમના ઘર પરિવારવાળા બધા ક્યાં છે? એમના ઘરવાળા ઘર પરિવારમાં જાણ કરી પણ તો ના કોઈ ખબર નથી, ના છે જ નહીં લોકો, નહીં તપાસ કરી. અચ્છા, એટલે એ મૂકીને જતા રહ્યા છે બધા તમને? તમે બાળકોને મૂકીને જતા રહ્યા છે. એટલે માનસિક થઈ ગયા હતા એવું હતું કે પછી કંઈ? એનો મગજ જ બેન્ડ મારી ગયો છે, મગજમાં કંઈ હોતું જ નહોતું. સર, કેટલા વર્ષ પહેલા જતા રહ્યા હતા? 3.5 વર્ષ જેવું થયું. 3.5 વર્ષ થઈ ગયા અને 3.5 વર્ષથી તમે આવું જીવન જીવો છો? હા, 3.5 વર્ષથી મારા બે બાળકોને આ રીતે જીવન જીવો છું. અને કેટલા ટાઈમથી તમે આ સિલાઈ કામ કરીને બધું કરો છો? સિલાઈ કામ તો મારે 4-5 વર્ષથી કરું છું. 4-5 વર્ષ જતો મારે ઘરે કરવું પડે, ઘરે નહીં થતું, થોડું થોડું થાય એમ. બંને બાળકોને મૂકીને પણ ક્યાંય ના જવાય? નહીં, ક્યાંય નથી જવાતું. છોકરાનું સવારમાં નવરાવું, ધોરું, પૂર તૈયાર કરવા, બધા ભણવા મૂકવા જવા, કપડાં ધોવા, વાસણ ધોવા, બધી જવાબદારી મારે કરવી પડે છે. એટલે તમે એકલા બધું સવારથી સાંજ સુધી એમને સાચવવાનું અને સાથે સાથે કામ પણ કરવાનું? હા, બધું કામ પણ બંને તમે સાથે કરો છો? હા.
કશો વાંધો નહીં, અમે તમને 4-5 મહિના માટે રાશન કિટની મદદ કરીએ છીએ, અને તમારે જો ને સારું ભણતર ને એવું કરવું હોય તમારે તો તમે મને અમારી હેલ્પલાઈન નંબર છે, અમે તમને ફોન નંબર આપીને જઈએ છીએ, તો તમે એમાં ફોન કરજો. ભઈલા, આ મહિનાની રાશન કીટ છે, જે પ્રતિકભાઈ સુરાણી જે ચાઇનાના રહેવાસી છે અને અવારનવાર નાની મોટી ફેમિલી માટે અમને મદદ મોકલે છે, અને પોપટભાઈ ફાઉન્ડેશન જે અમારી સંસ્થા સુરત ખાતે ચાલે છે અને અમારી સર્વસંમત ફાઉન્ડેશન અમદાવાદ ખાતે આજે અત્યારે 30-35 ફેમિલીને હર મહિને નાની મોટી રાશન કીટની અમે મદદ કરીએ છીએ. તો બસ આ વિડીયોના માધ્યમથી તમે એમને આશીર્વાદ આપો કે ભગવાન ઈશ્વર એમને વધારે આપે અને આવા લોકોને મદદ કરવા માટે અમને પણ સપોર્ટ કરે, અને અમને પણ આશીર્વાદ આપો કે તમારા લોકો સુધી અમે પહોંચીએ અને આવી નાની મોટી મદદ કરીએ. કંઈ વાંધો નહીં આપો, એના માટે તમે ઘણું ધન્યવાદ, મારા તરફથી તમને પ્રણામ છે કે તમે લોકો મારી મદદ કરી. બસ આશીર્વાદ આપો અમારા બધાને કે ભાઈ આ રીતના અમે બધાને સપોર્ટ કરતા રહીએ અને અમારી જેવા માણસોની મદદ કરતા રહેજો. અને અને બીજું તમે જે કહેતા હતા અત્યારે તમારે 3-4 મહિનાનું કંઈક ભાડું પણ ચડી ગયું છે. મારું લોકડાઉન વાતનું ભાડું બાકી છે, હજી ભરાણું નથી, થોડીક તકલીફ એટલે મેં ભાડું નથી કાઢી શકતો, એટલો ધંધો નહીં હાલતો, એટલે હું થોડોક લાચાર થઈ ગયો છું. અચ્છા, અને અત્યારે તમે જે મશીનમાં એમાં કામ કરો છો અત્યારે તમે, તો અત્યારે તમને કામ મળે છે કે? કામ મળે, થોડું થોડું મળે, બહુ જાય નથી મળતું વધારે. અચ્છા અચ્છા, એટલે કોરોના કાળથી તમારે ભાડું બધું ચડી ગયું છે અત્યારે? હા, 3-4 મહિના ભરું છું પણ પાછું ખાડામાં આવી જાઉં છું, થોડું થોડું થાય છે તો મહિનો ટૂંકો થઈ જાય, એટલે એવરેજ ભાવ આખી કન્ડિશન જ તૂટી ગઈ છે. અચ્છા, કે હાલ ટાઈમસર રહેવાતું નથી, ટાઈમે ભાડું ભરાતું નથી, ઘરનું પૂરું પાડું તો આમ ઘટે એવું થાય છે. અચ્છા અચ્છા, કશો વાંધો નહીં, અમે એ રીતના ફાઇનાન્શિયલી મદદ તો નથી કરતા, પણ અત્યારે તમને રાશન કીટની અને બેબીના ભવિષ્ય માટે સારું ભણતર મળે એના માટે મદદ 100% કરીશું અમે. ઘણો આભાર. તો જે રીતે આપણે જોઈ રહ્યા છો તેમ ભાઈને ખૂબ જ તકલીફ પડી રહી છે, 3-4 વર્ષ પહેલાં તેમના પત્ની થોડી માનસિક બીમારી કે કોઈ બી એમની પારિવારિક સમસ્યાના હિસાબે જતા રહ્યા હતા, અને અત્યારે નાની એવી બેબી છે, 5મા ધોરણમાં ભણે છે અને નાનો એવો બાળક છે, બાલ મંદિરમાં ભણે છે, સરકારી સ્કૂલમાં ભણાવવું પડે છે, અને મશીનમાં પોતે સિલાઈ કામ કરીને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે, અને આવા ઘણા પરિવાર છે જેને આપણી નાની એવી મદદની જરૂર હોય છે. તેમને પોપટભાઈ ફાઉન્ડેશનના અમારે જે પણ વિડીયો છે, અમારા એનજીઓના બધા જે વિડીયો છે જોઈને અમારા સુધી પહોંચ્યા હતા આજે, અને આજે અમારી ટીમ અહીંયા આવી છે નાની એવી મદદ કરવા માટે. તેમના એક ને એક દીકરી છે અને સારું ભણતર મળે એના માટે અમે એટલો પ્રયત્ન કરીએ છીએ કે અમારી સંસ્થા તરફથી તેમને 50% ફીની રાહત મળે, અને થોડી પણ જે પણ મદદ થતી હશે અમે એમને મદદ કરીશું. તો બસ મિત્રો, અમારો વિડીયો કમ્પ્લીટલી જોજો, આપના દરેક ગ્રુપમાં શેર કરજો, અમારી યુટ્યુબ ચેનલનું નામ છે સર્વસંમત ફાઉન્ડેશન, તેને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.